હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠાના હિંમતનગર ખાતે હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસની ઉજવણી દુર્ગાપૂજનથી કરવામાં આવી હતી. નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસની શુભ શરૂઆત 71 દીકરીઓને દુર્ગાપૂજન કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત ભારત દેશ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. વર્તમાન નવરાત્રી મહોત્સવની ઉજવણી સરકાર શ્રી દ્વારા બહાર પાડેલ નિયમો મુજબ નવરાત્રી આયોજકોને મંજૂરી આપી છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર શ્રી દ્વારા જાહેર સ્થળ ઉપર થતા ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તમામ નિયમોને માન આપી હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે શહેરના ઇન્દ્રનગર ગાર્ડનમાં 71 બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ દુર્ગાપૂજનમાં તમામ બાલિકાને હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ઉપહાર પણ આપવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગવિન્દ્રસિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું કે વધતા જતા લવ જેહાદના કેસ રોકવા નવરાત્રી દરમિયાન વિધર્મી મુક્ત નવરાત્રી થાય તે હેતુસર હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા આવનારા દિવસોમાં પણ સરકારશ્રીના નિયમ મુજબ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મિતુલભાઈ વ્યાસ, સરવીનભાઈ પટેલ, પ્રફુલભાઈ સોની, સંજયભાઈ ગાંધી, સુનિલભાઈ શાહ, કેતનભાઈ શ્રીમારી દ્વારા મહેનત કરવામાં આવી હતી. પ્રમિતભાઈ બાવજી, જીગરભાઈ દરજી, હિતેશભાઈ તેજવાની, ભરતભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પુરોહિત, વનરાજ થોરી હાજર રહ્યા હતા. સોયબ, ZSTV, હિંમતનગર.